શરીર તો લોઢાનું છે અને દેવતાઓનું શરીર ચાંદીનું છે, પણ ભક્તિરૂપી પારસમણી પણ ભેગો છે. જો માણસના શરીરને, લોઢાના શરીરને એ ભક્તિનો પારસમણી અડી જાય તો સોનાનું થઈ જાય. દેવતાનું શરીર તો ચાંદીનું છે, માણસનું શરીર લોઢામાંથી સોનાનું થઈ જાય. આ ફરક છે મહારાજ. અહીંયા એવા કર્મ થઈ શકે છે કે નર છે સીધો નારાયણ બની જાય. ત્રણ, पशु की होत पन्हैया नर का कछु नहीं हो ये। पशु की होत पन्हैया माणस ना शरीर थी शू थई शके आ दोहरा मा लख्यू छे. पशु की होत पन्हैया हा पण तने संभळाय छे बराबर. पशु की होत पन्हैया नर का कछु नहीं हो ये। पशु की होत पन्हैया नर का कछु नहीं हो। एक बार नर करनी करे तो एक बार नर करनी करे तो नर का नारायण हो ये रे। नर का नारायण हो ये। एक बार नर करनी करे तो नर से नारायण हो। बार नर करनी करे तो नर का नारायण हो ये रे। नर का नारायण हो। एक बार नर करनी करे तो नर का नारायण हो। ઢોર મરી જાય તો એના ચામડાથી ચપ્પલ બને. પશુ કી હોત પન્હૈયા. માણસ મરી જાય તો નરકા કછુ નહીં હોય, એનું કઈ ના થાય. પણ એવા આ શરીરમાં દેવતાઓ માંગે છે કે અમને માણસ બનાવજો. પણ એક બાર નર કરની કરે નર છે નારાયણ હો. માણસના શરીરનો આ અદ્ભુત મહિમા છે. દેવતાઓ પણ માંગે છે એટલે અમૃત પીવા જેવું નથી, અમર થવા જેવું નથી. એના આ બંને પ્રમાણો છે. પરીક્ષિત રાજાએ કીધું, મહારાજ આ કાચનો કટકો દઈને આપણો મણી લઈ જવા આવ્યા છે. આ દેખાડે તો એમ છે કે અમે વેપારી છીએ, પણ કાચનો કટકો દઈને મણી લઈ જવાની ઈચ્છા કરે એને વેપારી ન કહેવાય, એને ચોર કહેવાય. આ સોદાગર નથી, આ શઠ છે, આ ચોરી કરવા વાળા છે. કાચનો કટકો તો દઈને જે મણી લઈ જવાની ઈચ્છા કરે આ તો ચોર લૂંટારા કહેવાય. સુખદેવજી મહારાજે વિચાર કર્યો, કથામાં જ્યાં જગ્યા મળે ત્યાં શાંતિથી બેહીને સાંભળી લેવી જોતી હતી, એને બદલે આ આગળ આવ્યા ને વીઆઈપી હોય એ પાછા નિરાતે તો સાંભળે નહીં. જેમ ઓછી સાંભળે, જેમ મોડા આવે એ બધે વીઆઈપી હોય, કારણ કે એને આમાં કંઈ લખ્યું ન હોય ભગવાને કે આને કંઈ હારા વિચારે કાનમાં પડશે. જેવું આ રીતનું વર્તન કર્યું સુખદેવજી મહારાજે જોયું કે ભાઈ કથા કોને દેવી ને કોને ન દેવી એમાં એક જ ચીજ જોવાની હોય, સામેવાળો માણસ ભક્ત છે કે નહીં. આ એક બહુ ગજબની વસ્તુ આમાં મૂકી દીધી છે. આમ ઢાંકીને મૂકી હોય એવી રીતના છે, પણ સરખી રીતે આપણે ભાગવતજીનું પારાયણ કરીએ તો આપણા ધ્યાનમાં આવે. અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય નદદૌ સકથામૃતમ. આ લોકોને અભક્ત જાણીને કથા નથી મળી એટલે એનો સીધો મતલબ થયો કથા કેને મળે જે ભક્ત છે.